नमस्कार मित्रों, आजना वीडियो नी अंदर आपणे एक नवीन प्रकारनी माहिती मेळवीशुं जेमां आपणे वात करीशुं हाउ टू अनलॉक एप लॉक विधाउट पासवर्ड। એટલે કે આપણા મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશન માટેનો લોક હોય, તેને પાસવર્ડ આપેલો હોય, તો એ પાસવર્ડ વગર પણ આપણે તેને અનલોક કેવી રીતે કરી શકીએ, તો એની માહિતી મેળવીશું। તો મિત્રો, ઘણી વખત આપણા મોબાઈલની અંદર અથવા તો આપણા મિત્રોના મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશન ઓપન કરવા માટે તેમણે પાસવર્ડ રાખેલા હોય છે, જેને એપલોક કહેવામાં આવતી હોય છે। અને આ એપલોકની અંદર કોઈ પણ પર્ટિક્યુલર એપને ઓપન કરવા માટે પાસવર્ડ આપેલા હોય છે, જે પાસવર્ડ એન્ટર કરવાથી જ એ એપ ખુલતી હોય છે। તો મિત્રો, આવા પ્રકારની એપના જે લોક હોય તેને અનલોક કરવા હોય પાસવર્ડ વગર, તો કેવી રીતે કરી શકાય તેની માહિતી આપણે મેળવીએ। તો મિત્રો, તમારી સામે અહીં આપણા મોબાઈલની સ્ક્રીન આવી રહી છે। હવે મિત્રો, અહીં મેં એપ લોક પહેલેથી ઇન્સ્ટોલ કરેલ છે, જે હું આપને બતાવી રહ્યો છું। અહીં આપ નીચે એપ લોક જોઈ રહ્યા છો। હવે મિત્રો, આ એપ લોકની અંદર આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં હાલ મેં ગેલેરી અને વોટ્સઅપ આ બેમાં એપ લોક રાખેલો છે। એટલે કે જ્યારે હું ગેલેરી અને વોટ્સઅપ ઓપન કરીશ ત્યારે એ પાસવર્ડ માગશે। જોઈએ કેવી રીતે। મિત્રો, સૌ પ્રથમ હું વોટ્સઅપ ઓપન કરીશ, તો આપ જોઈ રહ્યા છો તે મુજબ વોટ્સઅપ ઓપન કરતા એક લોક બતાવે છે, જેમાં પાસવર્ડ એન્ટર કરવો પડશે। તો આ પાસવર્ડ એન્ટર થયો, હવે આ વોટ્સઅપ ખુલી ગયું છે। તો એવી જ રીતે આપણે ગેલેરી ઓપન કરીએ। આ ગેલેરી પર ક્લિક કરતા આ ગેલેરીમાં પણ પાસવર્ડ માગે છે, તો આપણે પાસવર્ડ આપીને તેને ઓપન કરીએ। ઓકે, હવે મિત્રો, ધારો કે આ પાસવર્ડની આપણને ખબર ના હોય અને આપણા મિત્રનો કોઈ પણ મોબાઈલ હોય, તો એને આવા પાસવર્ડ વગર આપણે અનલોક કરવી હોય, કોઈ પણ એપ ઓપન કરવી હોય, તો કેવી રીતે કરી શકાય, તેના માટે શું કરવાનું? તો સૌ પ્રથમ આપણે મેનુમાં જઈશું। મેનુની અંદર આપણે સેટિંગ ઉપર ક્લિક કરીશું। હવે આ સેટિંગની અંદર આપણે એપ્લિકેશન ઓપન કરીશું, તેમાં એપ્લિકેશન મેનેજરમાં જઈશું। હવે આ એપ્લિકેશન મેનેજર ખુલે, તેમાં આપણે એપ લોક, અહીં આપ જોઈ રહ્યા છો કે આ ફોનની અંદર એપ લોક ડાઉનલોડ કરેલી છે, તેને આપણે ઓપન કરીશું। હવે અહીં એપ લોક નીચે અનઇન્સ્ટોલ અને ફોર્સ સ્ટોપ બે વિકલ્પ મળે છે, આપણે ફોર્સ સ્ટોપ ઉપર ક્લિક કરીશું અને ફોર્સ સ્ટોપ કરી દઈશું। હવે મિત્રો, બેક કરી દઈએ છીએ આપણે। હવે ધારો કે આની અંદર આપણે બે જગ્યાએ એપ લોક રાખેલા હતા, એક ગેલેરી અને એક વોટ્સઅપની અંદર, જે સૌ પ્રથમ આપણે ઓપન કર્યું ત્યારે તેમાં એ લોક માગેલા હતા। હવે આપણે ઓપન કરીએ, તો આપ જોઈ રહ્યા છો કે આ વખત કોઈ તમારી આગળ પાસવર્ડ માગવામાં આવતો નથી અને વોટ્સઅપ ડાયરેક્ટ ખુલી ગયેલું જણાય છે। એ જ રીતે આપણે ગેલેરી ઓપન કરીએ, આ ગેલેરી પણ પાસવર્ડ વગર ઓપન થઈ ગઈ છે। તો મિત્રો, આવી રીતે તમે તમારા મિત્રોના મોબાઈલ હોય તો તેમાં કોઈ લોક રાખેલો હોય, તો એને તમે પાસવર્ડ વગર એને અનલોક કરી શકો છો અને તેની કોઈ પણ એપ તમે ઓપન કરીને જોઈ શકો છો। મિત્રો, ફરી આપણે તેને લોક કરવી હોય તો કેવી રીતે કરીશું? તો ફરી આપણે મેનુમાં જઈશું અને આ એપ લોક ઉપર ક્લિક કરીશું। ફરી આપણે આપણો લોક પેટર્ન આપી દઈશું। આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ ગેલેરી અને વોટ્સઅપમાં ફરી લોક અહીં બતાવી રહ્યા છે। ચલો જોઈએ। હવે મિત્રો, વોટ્સઅપ ઉપર ક્લિક કરીએ તો ફરી પાછો લોક આવી ગયેલો જણાય છે, જે આ પેટર્ન મુજબ રચાતા
व्हाट्सअप खुली जाए से। एवी ज रीते आपणे गेलरीनी अंदर पण लॉक आवी गेलो जणाय छे आ रीते। तो मित्रों आ रीते आपणे कोईपणनो फोन होय जेनी अंदर एप लॉक इंस्टॉल करेली होय अने कोई पर्टिक्युलर एप ओपन करता पासवर्ड मांगता होय तो ते पासवर्ड हटावा माटे अने तेने अनलॉक करवा माटे आपणे आ रीते एप्लिकेशन मैनेजरनी अंदर जई अने ए एप लॉकने आपणे फोर्स स्टॉप करी दईशुं तो आपणे कोईपण એપ્લિકેશનને આપણે અનલોક કરી શકીશું, પાસવર્ડ વગર પણ આપણે ઓપન કરી શકીશું। મિત્રો આનાથી બચવું હોય તો આપણે આપણું સેટિંગ જે હોય તેને આપણે એપની અંદર લોક કરેલું હોવું જોઈએ। એ સેટિંગ જો ના કરેલું હોય તો કોઈ પણ વ્યક્તિ આ રીતે તમારો લોક હોય એને અનલોક કરી શકે છે। એટલા માટે આનાથી બચવા માટે આપણે આપણા સેટિંગ જે મેનુ હોય તેને આપણે લોક કરી દેવું જોઈએ એપ લોક દ્વારા, તો પછી કોઈ પણ વ્યક્તિ આપણી કોઈ પણ એપ્લિકેશન અનલોક કરી શકશે નહીં। મિત્રો ટેકનોલોજીના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને લાઈક કરશો। આભાર મિત્રો।